નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વલસાડ સિટી પોલીસની ટીમે કોસંબા દેસાઈવાડ ખાતેથી દારૂના જથ્થા સાથે 3 વાહનોની ધરપકડ કરી છે. દારૂનો અને 3 વાહનો મળી કુલ 7,21,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. વલસાડ સિટી પોલીસની ટીમ પ્રોહિબિશનના ગુના ઉપર અંકુશ લાવવા માટે સિટી પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસના જવાનોને મળેલી બાતમીના આધારે વલસાડના કોસંબા દેસાઈવાડ ફોર્મ રેસિડેન્સીના મેદાનમાં કેટલાક ઇસમો પ્રોહિબિશનનો જથ્થો કારમાં સગેવગે કરી રહ્યા હોવાનું ચોક્કસ બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ સિટી પોલીસ મથકની ટીમ તાત્કાલિક બાતમીવાળી જગ્યાએ પહોંચીને ખુલ્લા મેદાનમાં કોર્ડન કરતા એક મિનિબસ તથા 2 કાર સહિત 4 જેટલા ઇસમોને નજરે પડ્યા હતા, જેમાંથી 1 ઇસમ પોલીસને જોઈને નાસી છૂટ્યો હતો. તે સિવાય અન્ય 3 ઇસમોની અટકાયત કરી વાહનમાં તપાસ કરતા 3 વાહનોમાં પ્રોહિબિશનનો જથ્થો હોવાનું જાણવા મળ્યું હતું. વલસાડ સિટી પોલીસની ટીમે 3 વાહનો, 1 મિનિબસ નંબર DD0E9778 તથા 1 હોન્ડા અમેઝ કાર નંબર GJ15 CD7429 તેમજ 1 નંબર વગરની વેગન આર કારમાંથી પ્રોવિઝિશનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વલસાડ સિટી પોલીસની ટીમે 2 કારની કિંમત 3,70,000 તથા મિનિબસની કિંમત રૂપિયા 3,00,000 અને 408 નંગ વિદેશી દારૂની કિંમત રૂપિયા 36,000 તથા મોબાઈલની કિંમત 15,000 મળી કુલ 7,21,000નો મુદ્દામાલ કબજે કરી અજીત પટેલ, રાકેશ હડપતિ, દારૂનો જથ્થો મંગાવનાર કરણ પટેલ એમ 3 ઇસમોને અટકાયત કરી દારૂના જથ્થા સાથે પૂરો પાડનાર યોગેશ પટેલને વોન્ટેડ જાહેર કરી વલસાડની સિટી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.